વલસાડ શહેરના બજારમાં ભીડ. વલસાડ શહેરના બજારમાં રક્ષાબંધન પર્વને લઈને શહેરની દુકાનોમાં ગ્રાહકોની ભીડ, વેપારીઓમાં આનંદની લહેર. વલસાડ શહેરના બજારોમાં રક્ષાબંધન અને મોહરમના પર્વ નિમિત્તે શહેરના બજારોમાં આવેલી દુકાનોમાં ગ્રાહકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. વલસાડ શહેરમાં મોહરમ અને રક્ષાબંધન પર્વની રોનક જેવી રોનક સમગ્ર વર્ષ દરમિયાન રહે તેમ ઈચ્છી રહ્યા છે. વલસાડ શહેરના બજારો છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મંદીની માર સહી રહેલા વેપારીઓમાં રક્ષાબંધન અને મોહરમ પર્વને લઈને શુક્રવારે સવારથી શહેરના મુખ્ય બજારોમાં ભીડ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વને લઈને બહેનોની મોટી સંખ્યામાં ભાઈની સુરક્ષા માટે રાખડી ખરીદવા રાખડીઓની દુકાનમાં અને મીઠાઈની દુકાનોમાં ભીડ જોવા મળી હતી, જ્યારે ભાઈએ બહેનની પસંદગીના કપડાં સહિતની વસ્તુઓ ખરીદવા બજારમાં ઉમટી પડ્યા હતા. શહેરમાં કાપડ બજાર, મોબાઈલ શોપ, રાખડીઓની દુકાનો અને મીઠાઈની દુકાનો સહિતની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોઈને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. દુકાનોમાં ફેસ માસ્ક સહિતના તમામ બજાર ગ્રાહકોથી ધમધમતું રહે તેમ ઈચ્છી રહ્યા છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના પર્વને લઈ કઈ કઈ સસ્તીઓ અને કઈ કઈ સુરક્ષાઓ કોવિડને લઈને ધ્યાનમાં રાખવામાં આવી છે? એટલે આ વર્ષે એવું છે કે અમે ગયા વર્ષે જેટલું સ્ટ્રિક્ટ નથી કર્યું, આ વર્ષે બી ચાલેલું છે. ગયા વર્ષે બી અમે ઓછા લોકોને એન્ટ્રી આપતા હતા, ઓછા લોકોને રાખતા હતા, સાથે જે એ પ્રમાણે આ વર્ષે બી એવું જ કર્યું છે કે બધા આવે, માસ્ક પહેરીને આવે અને ઓછા પર્સન્સ પર્ટિક્યુલર ટાઈમમાં અહીંયા, એટલે પર્ટિક્યુલર 2-3 જે રાખવું હોય ત્યારે જેને લેવાની હોય રાખી એ પોતે જ આવે. જેમ બેન ભાઈ બંધ આવતા હોય તો ભાઈને અમે બહાર રાખીએ, બેન જ આવે, બેન આવીને અંદર લઈ આવે, કાં તો હસબન્ડ વાઈફ આવે તો હસબન્ડ અમે બહાર રાખીએ, વાઈફને અંદર બોલાવી તમે અંદર આવો તમે લઈ આવે, જેનાથી શું સોશિયલ ડિસ્ટન્સિંગ જોઈએ કે મેન્ટેન. અને શું લાગતું છે આ વખતે રક્ષાબંધનનો પર્વ કઈ રીતનો છે?